अरे डार्लिंग मोड़ तो थाय ने घर बार छोड़ी ने शहर थी दूर चोरी छुपी थी नासी जी ने अपने संसार मांडवानो छे हवे क्या जवू है ता जल्दी चल बधी तैयारी तो थई गई छे ने हां डार्लिंग मारा पक्षे बधी तैयारी थई गई छे मोहन डैडी ने कह्या वगर निकली छु उतावळ में बेचार कपड़ा ने चालू जरूरत की वस्तुओं लीधी छे बस एटलू ज लीधू छे तो जवासे कई रीते समझी ने दर दागीना रोकड़ काय करता काय ज नहीं तारा बाप ने अटले मिलकत होवा छता अते काई लीधु नथी मोहन तू हो तो छा बता नी शी जरूर अलका आपना वडीलो खास मित्र होवा उपरांत धंधा मा तेओ भागीदार छे एटले मारी स्थिति तो कफोड़ी छे ज अने पैसा विना प्रेम नी गाड़ी आगल चाले नहीं पैसा तो लाववा ज पड़े प्रेम ने माटी पर्वत तोड़ी ने नासी जवानी बातों करना
આજે એન મોકા પર આવું બોલે છે? નાસે તો કાલે રાતનાય જઈ શકીશું, કાલે રાતના પાછી અહીં આવજે. અને ના લાવી શકું તો? જ્યારે લાવીશ ત્યારે નાસી જઈશું. તને મારા પ્રત્યે પ્રેમ નથી, મારી મિલકત પર તારો ડોળો હતો એમ ને? એમ સમજે તો એમ, પણ એટલું ખ્યાલમાં રાખજે અલકા કે પૈસા વિનાનો પ્રેમ પાંગળો છે. તું આવું બોલે છે? પૈસા માટે પ્રીત અપરાધી મારી લાગણી સાથે રમત રમ્યો? હું તારા જેટલો મૂર્ખ નથી અલકા કે આટલી મોટી મિલકત છોડીને મજનુ જેવી હાલત ભોગવું. બોલ અને નક્કી કરી લે, જો તું તારા બાપની તિજોરીમાંથી દાર દાગીના રોકડ રકમ લઈને આવી શકતી હો તો જ ભાગી જવાનો વિચાર કરજે, સમજે? નીચ આતામ હઈશ એની તો મને કલ્પના ન હતી. કલ્પના કરવાની જરૂર નથી ડાર્લિંગ, જો તને મારા ઉપર સાચો પ્રેમ હોય તો જે પ્રમાણે હું કહું તે પ્રમાણે તું કર. તારી ગંદી જબાન. અત્યારે તો ગુસ્સો કરીને કહી, પણ હું જરૂર એકવાર પાછો આવીશ. અરે અલકા ક્યાં ગઈ હતી? ગઈકાલે કેટલી રાહ જોવડાવી. છોડ વાત, પછી ગઈ. પણ કોલેજની મેચની મીટિંગ શું થયું? આપણાથી રમાશે કે નહીં? ના, પ્રિન્સિપાલે ચોખ્ખી ના પાડી. એમનું કેવું છે કે ક્રિકેટની મેચમાં વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ નહીં રમી શકે. એમ છે? હમણાં જ પ્રિન્સિપલને મળું છું. પણ હું શા માટે ન રમી શકું? આવડત નથી એટલે? એવું નથી અલકા, આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધામાં કોઈ છોકરી આજ દિવસ સુધી રમી હોય એવો કોઈ દાખલો નથી. તો હું રમીને નવો દાખલો બેસાડીશ. હરીફાઈ કોલેજ વચ્ચે છે ને કોલેજની હું સ્ટુડન્ટ છું. નિયમ માત્ર એટલો છે કે કોલેજમાં ભણનાર કોઈ પણ વિદ્યાર્થી ભાગ લઈ શકે. રમનાર પુરુષ જ હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી. યુ નો ધેટ્સ નોટ ટ્રુ. નિયમ નથી સાચું, પણ તો પછી એમાં ખોટું શું? માફ કરજો પ્રિન્સિપલ સાહેબ, પણ આખરે તો તમે પુરુષ જ ને? પછી તમે પુરુષનો ઝંડો ફરકાવો અને નવાઈશી. બાકી આ કોલેજનું કોઈ પણ વિદ્યાર્થી ક્રિકેટમાં મારી 7 ઓવરથી વધારે રમી શકે કે 20 ઓવર પહેલા મને આઉટ કરી શકે તો મારી ચેલેન્જ છે. વિચિત્ર લાગે છે અલકા, પણ તારી સામે કોઈ દલીલ નથી. તારે રમવું જ હોય તો રમ, યુ કેન પ્લે. રમાકાંત ગેંદ ફેંકને જા રહે, રમાકાંત કી અગલી ગેંદ અચ્છી ગેંદ થી ઓર સુરેશ આઉટ, ક્લીન બોલ. ઓર ઇસી કે સાથ ગુજરાત કોલેજ કા યે 7વાં વિકેટ ગિર ગયા, જબકિ ઉનકી કુલ રન સંખ્યા 50. અબ ખેલને કે લિયે મેદાન મે આ રહી હૈ ગુજરાત કોલેજ કે એક મંજી હુઈ પેલા સાથ ની જેમ આ હમણાં પાછી જવાની છે. ઓ પહેરું બેટિંગ કરવા ચાલ્યું, જો થઈ છે પુરુષો નું કામ તો પુરુષો જ કરે. આ ગઈ નથી કે પાછી આવી નથી. એ કાળી 14 હોશિયાર હો તો ત્યાં બેસીને બકબક કરવાને બદલે બેટ પકડીને મેદાન માં ચાલ. તારી બોલતી બંધ, આ બાય માણસ નથી. નદીઓ તેજ આપશે, તેજ આપ. આ સુબહ કોમર્સ કોલેજ 69 रन पर आउट हो गई और अंपायर से गाड़ लिया अलका ने. और अब रमाकांत की गेंद और इसे हुक कर दिया 4 रन के लिए. गेंद बाउंड्री से बाहर जा रही है. अलका बड़े ही आक्रामक मूड में है और दूसरी गेंद पर उन्होंने फिर गेंद घुमा दिया और गेंद बाउंड्री के बाहर. रमाकांत की अगली गेंद और इसे फिर घुमा दिया, गेंद बाहर जा रही है. गेंद आगे बढ़कर फील कर रहे हैं और इस गेंद फील की जाए, एक रन ले लिया और अब अलका दूसरा रन ले रही है और इसके साथ ही रन संख्या बढ़ती जा रही है, जीत निकट होती जा रही है. और अब रमाकांत की अगली गेंद और इसे हुक कर दिया और LBW की अपील, लेकिन अंपायर खामोश. रमाकांत फिर गेंद फेंक रहे हैं और इसे फिर हुक कर दिया, गेंद बाउंड्री से बाहर. सिक्सर, छक्का, अलका का शानदार छक्का. रमाकांत फिर गेंद फेंकने जा रहे हैं और अलका ने इस गेंद को घुमा दिया और इस प्रकार ये पहला रन ले लिया और जीत के लिए एक रन की जरूरत और ये दूसरा रन भी दौड़कर इन्होंने ले लिया. और इसी के साथ गुजरात कॉलेज ने ये इंटर कॉलेज क्रिकेट कॉम्पिटिशन कॉमर्स कॉलेज से 3 विकेट से जीत लिया, जिसमें चीफ गेस्ट मशहूर क्रिकेट खिलाड़ी विजय हजारे विजेताओं को पुरस्कार देंगे. हवे हूँ सुविख्यात अने अंतर्राष्ट्रीय ख्याति पामेला क्रिकेटर श्री विजय हजारे ने विनंती करीश
કે આ મેચનો હીરો કહો તો હીરો અને હિરોઈન કહો તો હિરોઈન જેને ગણવામાં આવી છે આ અલકાને એ વુમન હોવા છતાં મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરે અલકા જસુભાઈ આજે તો કોર્ટમાં કમાલ થઈ ગઈ અરે વાત જ ના કરો એક વકીલ છે ને મૂંગો થઈ ગયો મૂંગો થઈ ગયો હા એક વકીલ એક બેરા રહેતો હતો ને એટલી બધી બૂમો મારી કે પોતે જ મૂંગો થઈ ગયો एकदम नवो अंधेरी रात में दिया तेरे हाथ में और हमको है भरोसा तेरे साथ में। अरे बहुत अच्छा वाह 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 जसू भाई कमाल करी ना की दोबारा इशाद ना दोबारा नहीं फी पड़ से भाई तो पची फी न पड़े एवं मस्ती ना मूड में तुमने सांभी ले जज साहब तमें भरे कंजू હવે તમે મને જજ સાહેબ કહેવાનું બંધ કરી દો હવે જજ તરીકે હું રિટાયર થઈ ગયો છું અને પાછી વકીલાત ચાલુ કરી દીધી છે હવે કઈ કહેવું જોઈએ તો વકીલ સાહેબ કહો વકીલ સાહેબ ના ના એવું બને જ નહીં ભાઈ એકવાર જજ એટલે મરો ત્યાં સુધી જજ એમ નામ મોત સાથે પણ મરતું નથી એવી જ રીતે પ્રચલિત બનેલું સંબોધન ભૂલાતું જ નથી વકીલ સાહેબ આઈ એમ સોરી જજ સાહેબ મારો એક 70 વર્ષનો મિત્ર છે સિત્તેર વર્ષ નો એક મિત્ર છે પણ અત્યાર સુધી લોકો એને બાબા ભાઈ કહીને બોલાવે છે બાબુ અરે 70 વર્ષ નો બાબુ જતુભાઈ નામનું તો તમે નામ જ ના લો આજકાલ તો ઘણી આંધળીઓને સુનૈના અને સુલોચના નામ અપાય છે આંધળી અને સુનૈના સારા નામોનું વિના કારણે ખૂન પણ કે સાહેબ તમને ક્યાં ખૂન ને નવાય છે તમને એમ શા માટે લાગે છે એનું કારણ હું જાણું છું દીકરી અલકાને ઠેકાણે પાડવાની મૂંઝવણ તમને થાય છે નહીં આપણે આપણો પ્રયત્ન કરવાનો પછી સાચી કરામત તો કુદરતની જસ સાહેબ મારી તો કોઈ વાત માનતી જ નથી માં વગર ની ઉંમર લાયક દીકરી ના લગ્ન ની ચિંતા બાપ ને કરે તો બીજું કોણ કરશે આજે પાછી ક્રિકેટ રમવા ગઈ છે મી પણ ગઈ હાય રેડી હાય અંકલ હાય અરે વાહ આજે તો કે બહુ ખુશ જણાય છે અરે લાગુ જ ને કોલેજ ની મેચ જીતાડી પુરુષો નો તો ભ્રમ ભાંગી નાખ્યો કોંગ્રેચ્યુલેશન થેન્ક્સ રેડી દવા લીધી કે નહીં હા બેટા એમાં ડિસ્ટર્બિંગ યુ નોટ એટ ઓલ કરો વાત તો સી યુ લેટર બાય કેટલી આઝાદ છે હું એને પરણાવવાની કોશિશ કરું છું અને એ પુરુષોને ધિક્કારે છે બાકી અલકાએ ક્રિકેટ નું મેદાન ગજબ ગજાવી કોલેજ નું નાક રાખ્યું તે ગજાવે છે ને ક્રિકેટ એ પુરુષો નો ઇજારો થોડો છે મારા પપ્પા મને કહ્યું કે તું મેચ કેમ ન રમી કમાલ છે તારા પપ્પા આમ રહે જત સાહેબ પણ છે બારે રમું જી ખાલી શું સ્ટાઇલ મારે છે હા સ્ટુપિડ ઇડિયટ હાય અંકલ હાય હાય ભૂલમાં થોડાક રન કર્યા એમાં તો પોતાની જાતને સુનિલ ગાવસ્કર ગણાવે છે ઠેક છે કોઈ ક્યારે ગમી જાય એમાં તો સીધા મારે છે અને ફૂલીને ફારકો થઈને ફરે છે પાસ તું શીખવાડે છે કે હું શીખવાડું વધારે બડબડ કરશો તો સીધા દોર કરી દઈશ બોલ ઉછાળ્યો ગમે તેટલો પણ આવીને પડ્યો તો પુરુષો ના ફળામાં જ ને વિજય જયજી ને જાય ક્યાં આજે આપણે જમાવી દઈએ
ચાલો આપણે રમીએ બોલ થી રમીશું પણ પછી પેલા પાઠ ભણાવે પાઠ અરે વાહ શું ચાલ છે શું બાલ છે અહિયાં તો બધા બે હાલ છે અરે અહિયાં પિકનિક છે કે ફેશન પરેડ નથી કોણ પુરુષ છે ને કોણ બૈરા છે એ સમજાતું નથી પેન્ટ ભી સિલવાઈ ઓર બાલ ભી કટવાએ લેકિન યે તો કહો બાપે બનેગી યા માએ અરે બધી માથાકૂટ મૂકો અને રસોડામાં તમારું સ્થાન સંભાળો અને મોકો શોધી ને રાચડા રમો રાચડા ભેગા થયા નથી અમે ગાવાને આયા રાચડા આજે તો અમારે મારવા છે આ ભાયડાને ખાસડા એક ત્રણ અક્ષર નું નામ પેલો અક્ષર બીજો અક્ષર મર બીજો અક્ષર ત્રીજો અક્ષર રદ ને પેલો અક્ષર છેલ્લો અક્ષર મદ બોલો 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 મરદ ને મરદ ને દેખો ક્યાંથી મારો મરદ ને દેખો ક્યાંથી મારો Thank you.
એવું કોને? આના લેંગોને ઠબો પહેર્યા છે, ભૂંડી લાગે ભૂંડી. મને પલ્લી ત્યારે રૂડી રૂપારી છકરી હતી, અને અલકા ફેસાણી ને રવાડે ચડી અને પુરુષ થવા નીકળી છે. ડબો કરી નાખ્યા પછી જુદા ડબ્બા રાખો કે ના રાખો શું ફરક પડે છે? હું શેઠ નો માનીતો મુનિ ઘરમાં મિયાં ની મીંદડી બની ગયો છું. જાપાન થી પેન, રેડિયો, ટેપ રેકોર્ડર, લાઇટર એ આવતા હતા તો જાણે ઠીક, પણ મારા મારી નીકળે છે, જાપાન થી મગાવવાની શું જરૂર? અરે મગાવવું તો ખાંડ કે ઘાસલેટ મગાવો, મારા મારી માં શું દાડો વળે? હવે હું અલકા શેઠાણી સાથે શું શીખવાની છું તો તમે જાણો છો? આવ શું આને જુડો કેવા? જુડી નહીં. હવે શાંતિલાલ ના 100 સ્ટેન્ડર્ડ કાપવાના છે. હા, કેલકોનો શું છે? 200 લઈ લેજો, હું અડધા કલાકમાં કારખાને આટો મારીને આવું છું. હા, અરે ભાઈ કહ્યું એટલું જ કરજો. હા, ત્યારથી મારો જીવ જોખમમાં મુકાઈ ગયો. આજ જેમ રેલવે માં સ્ત્રીઓ માટે અલગ ડબ્બો હોય છે ને, એમ અલકાબેન પુરુષો માટે અલગ ડબ્બો કરાવવા માંગે. અલકા ને શું થયું છે મહેતાજી? એ પરણવાનું તો બાજુએ રહ્યું, પણ પુરુષો ને પામર કહી પોતે શીખતા હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ મારી બૈરી અને બીજા ગામના બૈરાઓને શીખવાડે છે. હમણાં તો હાડ વૈદો ને ઘી કેળા છે. મેઠાજી, ઘણી વાર એમ થાય છે કે આ બધી સંપત્તિ ભેગી કરી કોને માટે? કઈ કરશો તો શોધવું પડશે. શોધો શેઠ, ઝડ શોધો, અને અલકાબેન ને સારું ઠેકાણું જોઈને પરણાવી દો, નહીં તો મારી ખેર નથી. હા મેઠાજી, મને પણ એમ જ લાગે છે. સ્ત્રીઓને સ્વતંત્રતા ક્યાં સુધી શોભે? રાજી રાખવા માટે લગ્ન તો કર્યા, પણ સાસરે ગયા પછી સાસુ ના મહેર ટોણા નંદી ના નખરા ને પતિ ની વિના કારણે મારી શરૂ થઈ ગઈ. હલકા પરછાયો પરણ્યા જેવું કોઈ પાપ નથી. હેલો, હા હા, હા ભાઈ તમારી કંકોત્રી મળી. ભાઈ હું તમારી દીકરીના લગ્નમાં જરૂર આવીશ. અરે ના ના ભાઈ, નાના મોટાનો સવાલ જ નથી, આવીશ એટલે આવીશ. ઓકે, thank you.
પરણા પેલા અલકા શેઠાણી મળી ગયા હોત ને તો પરણત જ નહીં, દુખી દુખી કરી નાખ્યું. પત્ની ને સારી ચા પાતા નહોતી આવડતી તો પરણે શું કરવા? ચકમા કોઈ દિવસ ચાના નામે ખાંડની ચાસણી બનાવો છો તો ક્યારે કડું કરી આપું? જેવો મારા બાપા જો મારી બાને ચા બનાવી દેતા હોત તો હું તમારી ખાતર શીખો હોત. હવે તમારી બા તો મૂરખ હતી, મૂરખ. ખબરદાર, જો મારી બા ઉપર ગઈ છો તો તમે શું કરી લેવાના છો? કઈ નહીં, આ તો બોલી ગયો. અને જુઓ, હવેથી રસોઈમાં મસાલો બરાબર કરજો, નહીં તો તમારી ભૂલને કારણે મારે અપવાદ કરવા પડે છે. અને હા,
હવે પછી હું ને અલકા શેઠાણી કઈક નવું શીખવાના છીએ, સમજ્યા? આ નવામાં ને નવામાં હું જૂનો થઈ જઈશ. મેં તને ફોન પર ના પાડી હતી ને, હું તારા લગ્નમાં નહીં આવું એટલે નહીં આવું, ધેટ્સ ઓલ. પણ તું કેમ નહીં આવે? યુ નો આઈ હેટ મેરેજ. મેરેજ 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 તમને લોકોને કઈ બીજું સૂચતું છે? નમા તું પરણવા તો તૈયાર થઈ છે, પણ યાદ રાખજે લગ્ન જેવું બીજું કોઈ બંધન નથી. લગ્ન કરવા એ તો પરાપૂર્વથી ચાલી આવતો રિવાજ છે. મારા ને તારા મમ્મી પરણ્યા હતા, ને એમના પહેલા એમના મમ્મી પણ પરણ્યા હતા. અરે અલકા, લગ્ન જેવી કોઈ વસ્તુ ન હોત તો પદ્ધતિસરની પ્રજાની ઉત્પત્તિ ન હોત, અનીતિ સર્જાઈ જાત. નમા લગ્ન સિવાયની બીજી સમાજ વ્યવસ્થા પણ હોઈ શકે છે. ચાલ ચર્ચા જવા દે, આવા વિષયોનો તો કોઈ અંત જ આવતો નથી. પણ સો વાતની એક વાત છે કે હું તને હુકમ કરું છું કે તારે મારા લગ્નમાં આવવું જ પડશે. એમ હોય તો હું આવીશ, પણ સખત વિરોધ હેઠળ. આવું બધું મને બિલકુલ પસંદ નથી. બાય અલકા. Thank you.
जवा देवाना नथी। ये कोई ना बात नथी जसाहेब।
મને એમ લાગે છે મારી મનની મનમાં ઈચ્છા રહી છે. ઈશ્વરે આપેલી પડો ખોટી થાય છે. જરા પણ ચિંતા ન કરતા. યશવંતરાય માણિકલાલ અમદાવાદ નો વતની આથી પૂરી સમજદારી પૂર્વક મારું આખરી નામું કરું છું. મારી કુલ તમામ સ્થાવર અને જંગમ મિલકત તેમજ રોકડ નાણું અને બેંક બેલેન્સ મારી એકમાત્ર દીકરી અલકા જશવંતરાય ને મળે. પણ એ મેળવવા એને એક શરત પાળવાની રહેશે. આ આખરી નામું વંચાય પછી 7 અઠવાડિયામાં લગ્ન કરી લેવાના રહેશે અને લગ્ન બાદ મિલકતનો વહીવટ પાછળ જણાવેલા પરિશિષ્ટ પ્રમાણે કરવાનું રહેશે. આ 7 અઠવાડિયાની અંદર એ લગ્ન કરવામાં નિષ્ફળ જાય તો મારી કુલ તમામ મિલકતનું ટ્રસ્ટ બનાવી અનાથોના ઉપયોગ માટે વાપરશો. 7 અઠવાડિયામાં લગ્ન એ મિલકત મેળવવાની અનિવાર્ય શરત. નહીં નહીં કદાપી નહીં. આ મિલકત ને માટે તો શું આખા બ્રહ્માંડ ની માલિકી માટે હું પુરુષ નો પરછાયો નહીં સહન કરું. જાઓ આપી દો અનાથો ને ટ્રસ્ટ કરી કાઢો. મારે મિલકત નથી જોઈતી જજ કાકા. લગ્ન ને હું કરું? કદાપી નહીં. ઇમ્પોસિબલ. જો તું તારા બાપની તિજોરીમાંથી 10 દાગીના રોકડ રકમ લઈને આવી શકતી હોય તો જ ભાગી જવાનો વિચાર કરજે. સમજી? પૈસા માટે પુરુષની મદદ કરો? પુરુષ માત્ર પૈસાનો પૂજારી, નામર્થ, નાલાયક. આજુ તમે મારા માટે ચા નાસ્તો લઈ લેજો. એક્ઝેક્ટલી. સોમથી શનિ તું મારી સેવા કરે છે અને રવિવારે તક મળે તો હું તારી સેવા કેમ ના કરું? કેમ ના કરું? આપણા ધંધામાં કમાલની ઉલટી ગંગા છે. તમને રસોઈ શીખવા જતા હું જ કેટલીક રસોઈ ભૂલી ગઈ. અરે તને અકાઉન્ટ શીખવા જતા હું જ અકાઉન્ટ ભૂલી ગયો. એકબીજાને ઉપયોગી થવા, એકબીજાના કામ શીખ્યા. એડજસ્ટમેન્ટ. ને સંસાર સુધરી ગયો. સુધરે જ ને. હવે નથી હું દાદાગીરી કરીને કહી શકતો તું કમાવ છું માટે તું ખાય છે. એ નથી તું કહી શકતી કે હું રાંધું છું માટે તમે જમો છો. કહેવાય છે કે પરણ્યા પછી લાગણી ઘટે છે, પણ પરણ્યાના આટલા વખતે પણ તમારી લાગણી એવી ને એવી જ છે. તે હોય જ ને. લાગણી કે દરિયો છે કે જેમાં અવારનવાર ભરતીને ઓટ આવ્યા કરે. હું કોઈ આધુનિક ચિપકાપ નથી કરતી. તોય તમે મને કહો છો સ્વર્ગની અપ્સરા છે. સમજાતું જ નથી. નથી સમજાતું. પ્રેમ આંધળો છે. તમે તો બહુ એવા છો. મારે કાગળ લખવું છે. મારાથી ખાનગી હોય તો જતો રહો. તમને બહાર કાઢીને કોને કાગળ લખું છો? પરસ્પર સ્નેહ અને શ્રદ્ધા હોય ને ત્યાં શંકા સ્થાન નથી. પપ્પાને કાગળ લખું છું. તમારા વખાણ વાંચવા સાંભળવા હોય તો બેસો ને. ના રે, તું તારે લખ્યા કર, હું તો ચાલે ગાડી તૈયાર રાખું છું.
પછી આપણે સાથે જઈએ. એડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ પણ હમણાં નહીં. જજ તરીકે રિટાયર થઈ ગયો પછી આ સલામ છે ને માટે? સાહેબ, જેલમાંથી એક સંદેશો લઈને આવ્યો છે. શું સંદેશો છે? તમે રિટાયર થતા પહેલા એક ગોપાલજી ખોડીદાસ પટેલને ફાંસીની સજા ફરમાવી હતી. હાઈકોર્ટના હુકમ અનુસાર આજથી પાંચમે દિવસે તે ફાંસીએ લટકવાનો. આપને વાંધો ન હોય તો એ તમને મળવા માટે જેલમાં બોલાવ્યો. ગોપાલજી પટેલ? અચ્છા, પેલો લાંબો રૂપકડો એ જ ને? હા, મેં એને ટેકનિકલ મુદ્દાસર ફાંસી ફરમાવી. આજ સુધીમાં કઈ કેટલાય ને સજા કરી, કઈ કેટલાય ને છોડી મૂક્યા, પણ જેલમાં મને મળવાની ઈચ્છા ધરાવનાર તો આ એક જ. કુતુહલ સંતોષવા પણ જરૂર આવીશ. જેલર સાહેબ ને કહી દેજો. ગોપાલજી પટેલ.
गोपालजी आज थी पांचमे दिवसे फांसी ने माछड़े लटकी जशे अने आ पानी दुनिया छोड़ी जशे। राष्ट्रपति ए पण एनी दयानी अरजी ना मंजूर करी छे। तो आप चौक्स फांसी लटकी जशे। पण आ बधुं तमे मने शा माटे कही रह्या छो? जो बेटा, हुं जाणुं छुं के तारी लग्न करवानी इच्छा नथी अने तारा बापू ना विल प्रमाणे तू लग्न न करे तो तारी बधी ज मिलकत धर्मादा मां जाय। तमारी वात मने कई समझाय नहीं। साप मरे अने लाठी न तूटे ए रीते तारा बापू नी इच्छा पण जळवाय अने तने मिलकत पण मळी रहे एवो इलाज मारी पासे छे। काका, तमे वकील छो एटले बधुं गोळ गोळ वातो करो छो। स्पष्ट कहो प्लीज, शुं वात छे? तो सांभळ, तारे लग्न करवाना छे। मारे लग्न करवाना? कोनी साथे? फांसी ना कैदी गोपालजी खोरीदास पटेल साथे। कहवा शुं मांगो छो? जो बेटा, कहवाना लग्न हकीकत मां नाटक। नाटक? जो बेटा, कायदा पूर्ति तारे लग्न नी विधि करवानी अने एक वार सही सिक्का थई गया पछी न तो तारे एनी साथे वात करवानी के न तो एनु मौत बाजवानी न तो तारे पत्नी तरीके नी फरज बजावानी के न तो एने पति तरीके नाको नो भोग वटो करवानो। एक वार सही सिक्का थई गया एटले मिलकत तारी अने पछी तो तारे तारी जिंदगी तारी रीते जीववानी। તમારા આ વિચારને દાદ દેવી કરે મારા બાપની મિલકત જાળવવાની આ તક મારે ના ગુમાવી જોઈએ ને સર? એક કાંકરે બે પક્ષી મળશે। તમારી જો આ સલાહ હોય તો મને મંજૂર છે। હા મંજૂર, સુધી આપમાં આપણે બાપ કે ક્યાં જાતા હે? તમને મંજૂર છે? મંજૂર? મારા બાપ ની શું જાય છે? બંને મંજૂર છે, સહી કરાવી નું એટલે પતે સહી કરો। તમારો સાક્ષી કોણ છે? મારો સાક્ષી? મારો સાક્ષી શ્રી ભગવાન। હું તમારો સાક્ષી છું। બેન, તમે અહીંયા રસોઈ કરો। તમારો સાક્ષી કોણ છે? એમનાવાથી હું ને મહેતાજી સહી કરીશ। પકડી રાખો, સહી કરી। ગવાહ પણ સરકારી ને એ પણ જેલ વાળા, ચાલી શું કિસ્મત છે! વાહ સાહેબ, તમે ખુશ ને? તમારી ઈચ્છાને માન આપીને મેં આ કાર્ય કર્યું છે। મને વિશ્વાસ હતો તું ના નહીં પાડે। જજ સાહેબ, જિંદગીમાં મેં હંમેશા બીજાઓને ભલું ઈચ્છું છે, કલ્યાણ થાય એ જ ભાવના રાખી છે, છતાં આજે આ દિવસ જોવાનો। યસ કાકા, મને મોડું થાય છે, પ્લીઝ આ બધું પત્યું હોય તો જઈએ। પત્યું બેટા, ચાલો। થેન્ક યુ, ચાલો ચાલો બેટાજી। હા ચાલો ચાલો। આ હા હા, શું મિજાજ છે મોટા બાપની દીકરીનો! બાકી જો મારી પત્ની થઈને ઘેર આવી હોત ને તો એને નજો તારી દે, આ ઘમંડ ને તો ભોળે ભેગો કરી દે। ચાલો લગ્ન જેલમાં અને મધુરજની સુવર્ગમાં। હા ગુજરી ગયા એનો દિલાસો આપવાનો છે અને લગ્ન કરી લીધા એના અભિનંદન પણ આપવાના છે। ભૂતકાળ ના એ બનાસ પછી ના આવ્યો હોત તો ચાલત? તને ચાલત, પણ મને નહીં। પરણવા માટે કોઈ ના મળ્યું કે ફાંસી ની સજા પામેલા કેદી ને પરણી? કેમ, હું નતો? શરીર બનાવી જાણ્યું છે, બાકી તો ઠીક। અને હું પરણી છું સગવડ માટે, પણ એ ન સમજવા જેટલો મૂર્ખ નથી અલકા। મારે તો તારા મોઢે જ સાંભળવું હતું, હવે કાન ખોલીને સાંભળી લે। તારા ડેડીએ મારા ડેડી પાસેથી પૈસા લઈને આ મિલકત બનાવી અને અમને ભાગ પણ ના આપ્યો। હવે આ મિલકત માંથી મારે મારા હકનો ભાગ જોઈએ છે, અને તું પણ માટે જ મોકો ગોતીને અહીં આવ્યો છું અને ધારેલું લઈને જ જઈશ। What I remember and what I want to forget. ના ના કહેતી હતી ને, આખરે પરણી ગઈ ને? તો પહેલેથી જાણતી હતી કે પરણ્યા વિના છૂટકો જ નથી। પરણ્યા વિના છૂટકો નથી એ વાત ખરી, પણ હકીકતમાં હું કઈ પરણી નથી, પરણવાનું ફક્ત નાટક કર્યું છે। નાટક?
પરણવાનું તે નાટક હોય પરિસ્થિતિ ફરજ પાડે તો હોય જો નરમા પરણાની તો મેં પાર્ટી આપી નથી પણ બે દિવસમાં હું વિધવા થવાની છું એની મેં જબરજસ્ત પાર્ટી રાખી છે વિધવા થવાની પાર્ટી તારું પરી તો નથી ગણગણાઈ કા થી પંખી છૂટ્યો એના આનંદ નો નહીં પારિયા થી પંખી છૂટ્યો એના આનંદ નો નહીં પાર થવા દો થવા દો થવા દો ઝાંઝર નો ઝનકાર ઝાંઝર નો ઝનકાર ચમ 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 હું અહીં જ રહીશ.
મારી દીકરી ક્યાં જાય છે? મારી મરજી પડે છે, તું મને પૂછે કોણ? હું કોણ છું એ નથી જાણતી. આભણ લાગે છે આભણ. કાયદાના થોથે સહી કરીને થયેલો તારો એક માત્ર પતિ. નાલાયક કે નાલાયક એ તો પછી ખબર પડશે, પણ આજથી મારો ઓર્ડર છે કે મને પૂછ્યા વગર આગળની વાત પર મૂકો નહીં. જોનો મોટો ઓર્ડર કરવા વાળો, જો બહુ હોશિયારી કરીશ ને તો ઉઠીને ઘરની બહાર મેં કામ લાવી દઈશ. કાળ કોઠીમાં રહી આવનાર ને ફાલતુ ધમકી. ચાલ ઉપર જા. અરે નહીં જાઉં તો. ઉપર જાઓ. બોલા પાળ. આ જોયું, અમે આને સ્પેનર કહીએ, તમારે જેવા બને ને પાનું કહે. આ સ્પેનર થી અચ્છી અચ્છી અડિયલ મોટર ના ઢીલા સ્ક્રૂ ટાઈટ કરી નાખ્યા છે. એક પણ છે ને પાણી નહીં માંગે. ચાલ 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 ઉપર જા. મોટા બાપ ની ખોટી દીકરી જંગલી. ચલો કેમ મહેતાજી, હિસાબ કિતાબ કેમ ચાલે? હવે બરાબર ચાલે. હવે બરાબર ચાલે છે ને? આવો ચમત્કાર મારા ઘરમાં થાય તો મારો ભાવ સુધરી જાય. જલસ સાહેબ, આ તો ગજબનો ચમત્કાર કહેવાય. રાષ્ટ્રપતિએ જેની દયાની અરજી ફગાવી દીધી હોય એવો ફાંસીનો કેદી ફાંસીને માછડે જતા જતા આબરૂભેર છૂટી જાય, એ તો વિશ્વની આઠમી અજાયબી. વેલ, અજાયબી ગણો તો અજાયબી, પણ એ નક્કર હકીકત છે, એમાં કોઈ મીનમેક નથી. પણ આવા સંજોગોમાં ગોપાલજી ખોડીદાસ પટેલનો છુટકારો થયો કેવી રીતે? કેવી રીતે? એક બીજા ગુનાની તપાસમાં એક શકમંદ પકડાયો અને પોલીસની રાબેતા મુજબની લાક્ષણિક પૂછપરછમાં એને કબૂલ કર્યું કે જે ગુના માટે ગોપાલજીને ટેકનિકલ મુદ્દાસર ફાંસીની સજા થઈ હતી એ ગુનો એને પોતે કર્યો હતો. અને કબૂલાતની સાથે ન્યાયતંત્ર અને વહીવટીતંત્રના ચક્રો એટલા ઝડપથી ગતિમાન થયા કે ગળામાં ફાંસીનો ફંદો પડે પહેલા જ મુક્તિ મળી ગઈ. તમને આશ્ચર્યજનક લાગે તો છો લાગે, પણ આમ જ થવા પામ્યો હતો. અંતિમ તબીબી તપાસ પૂરી થવા આવી હતી અને ફાંસીના માચડા તરફ લઈ જવાની લગભગ તૈયારી હતી. કાયદો કાયદાનો અમલ અને ન્યાયતંત્ર ક્યારેક તો અજબ ગજબ ની વસ્તુ ભાસે છે, પણ અંતે એ તો યાદ રાખવું જ રહ્યું કે આયુષ્ય ની દોરી ઈશ્વરના હાથમાં. ગોપાલ ચલ મેરી ગાડી હે, ચલ મેરી મોટર, રસ્તો સાફ છે. તું બગડે કે ના બગડે, માશુ તને સગળું માફ છે. હે ચલ મેરી ગાડી, હે ચલ મેરી મોટર, રસ્તો સાફ છે. તું બગડે કે ના બગડે, માશુ તને સગળું માફ છે. હું ઉપર જુદો ને અંદર જુદો, પણ દાનત શરાફ છે. પરવરદિગાર પણ કે છે,
बंदा तुझने माफ छे। ओ चल मेरी गाड़ी हे चल मेरी मोटर रस्तो साफ छे। तू बगड़े के ना बगड़े माशू तने सगड़ू माफ छे। डॉक्टर ने ओळखे नाड़ी जेम माली ने ओळखे वाड़ी तेम ड्राइवर ने ओळखे गाड़ी। अरे हो हो गैरेज मारा क्यों अंबा मानो फोटोग्राफ छे। ए तो खेड़े एनी जमीन बंदा सगड़ू माफ छे। चल मेरी गाड़ी हे चल मेरी मोटर रस्तो साफ छे। तू बगड़े के ना बगड़े माशू सगड़ू माफ छे। क्यों होए तो कह जो बंदो हाजर छे। आंख पड़े त्या क्लच गियर ने ब्रेक बदू बराबर छे। अरे बगड़ी बेमी निट मा सीधी गाड़ी ने मारो बाउडर छे। एल फेल बोलू पण मारी जीभ मछू पी साकर छे। ओ हो दुश्मन थई ने दुनिया छोने मुझ थी खिलाफ छे। दुश्मन पण दानो केशे दोस्त तुझने माफ छे। अरे चल मेरी गाड़ी चल 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 मेरी मोटर रस्तो साफ छे। तू बगड़े के ना बगड़े माशू तने सगड़ू माफ छे। इतने सगड़ू माफ छे। इतने सगड़ू माफ छे। मारा बेटा ए कंपाउंड गेरे ठोकी दीधो अने धंधो शुरू करी दीधो। अने पेलो ढींको जो अर्धी चाटी पहिने केवो नाचतो तो तेने घर मां उंदरो ना आटा मरतो। મુનશી ની ચોલા દેવી પન્નાલાલ પટેલ ની અજવાળીરા તમાસ ની કે મરેલા જીવ કે પછી ગોવંતરાય આચાર્ય ની દરિયાલાલ હા તને લાગે છે કે હું ગુજરાતી પુસ્તકો વસાવું છું। ऑफकोर्स जो सुंदर साहित्य है तो सुंदर साहित्य है पछी विश्व की कोई पण भाषा में होय। शेक्सपियर ऑफकोर्स विच वन डू यू वांट। हैमलेट हाँ हाँ ऑफकोर्स। कड़ा भी रखाऊ ना तू क्या तो मोकलावी आप तारे घरे। ओके पण हवे मळती रहेजे। ओके बाय। व्हाट द हेक डज ही थिंक ही इज अप टू। I'll show him. મારા બંગલાના કમ્પાઉન્ડમાં શેડ ઉભો કરી મિકેનિકનો ધંધો શરૂ કરી દીધો અને એ જાણે ઓછું હોય તે મારી લાઇબ્રેરીને વર્કશોપમાં ફેરવી દીધી। મારા કિંમતી પુસ્તકોને બદલે મશીનરી ગોઠવી દીધી। મને થયું ભણી લીધા પછી આ થોથાઓનું પ્રદર્શન કરવાની જરૂર છે એટલે પત્તીમાં આપીને 300 રૂપિયા ઉભા કરી લીધા। મારા હજારોની કિંમતના પુસ્તકના 300 રૂપિયા? હા હા 300 રૂપિયા વાપરવા કામ લાગશે। उड़ाओ मौज करो।
अरे पैसा माटे तू मने पण नहीं आती। शट अप बॉस। ए पार्ट में कई गड़बड़ लागे छे। बहु गड़बड़ छे। बॉस बाकी मॉडल बहु सारू छे। अरे मारा रंगे रंगाया पछी जोजे ने। ए आतामा जय हो। जल्दी आइल का बापे मने आते तू अहीं शू करे छे निकल आया थी। एज यू विश। एक मिनट काम करी। बोलो बोलो शू करवा मांगो छो। घर में भरायला गेंडा थी हूँ त्रासी गई छू कई पर करी नहीं थी कारी मो एमा शी मोटी धार मारवानी छे करीने बता त्यारे मानीश। अने एक वस्तु याद राखजे कि मिलकत पर एक काळो तो ना थईने बैठो छे अने ज्यां सुधी ए अहीं छे त्यां सुधी मिलकत तने नहीं मळे। अच्छा अच्छा ना पाणी उतारी नाख्या छे तो हवे तमारा पति देव नो वारो। भविष्य तद्दन स्पष्ट छे के तमे बहु नसीबदार छो। तमारा नसीब में गाड़ी नु सुख छे पण लाड़ी नु सुख नथी। एटले तो कहवा छु मांगे सर तमारो हाथ जो आ नहीं। चंद्र बंदे उपसेला रमत गमत नो भारे शौक भल भला ने उथलावी राखो। મને લાગે છે કે આને સીધી કરવા માટે ગોપાળભાઈ પટેલ ને મળવું પડશે। ઉંદેડાને ચાલો ઉંદેડાને હાથમાં હાથીએ મેં તને ગઈકાલે નહોતું કહ્યું કે ભવિષ્યમાં મારી ચા તારે બરાબી પણ નહીં લાવી પણ નહીં તો પછી મારા હુકમ નો અનાદર કરવાની હિંમત કેમ કરી। એ બખર જંતર परिचारी भूल ना था है। जाओ बोलो परिचारी ने। वो चाली क्या सांस वाला? वो क्या इमारत है? जीसी जासी बाईडी होवा चाहता। नौकरों ना हाथ में चाय पीवे मने बिल्कुल पसंद ना थी। बैटरी तो पोता नहीं जो ये सर्विस है ना चाले। अने बैटरी चार्ज करता मने आवडे छे। समझी मोटा बाप नी खोटी दिख रही। जा जा रो थोड़ा मा। अने चा मा चल। अने चा बना कर नकी आवत। आवड़ी जशे। कयू काम कोनू छे घरना मालिक नकी करवानू छे समझी।
चल जा अंदर, क्या बना वेला? नहीं जा। इंजन एडवांस करी ना कि इस तो एक्सीलेटर नट पर गाड़ी चार गाड़ी उड़वा लाते समझे? चल चल अंदर जा, क्या बना वेला? ए बाबा जंतर, एक ड्राइवर बच्चे मदद करवा क्लीनर नहीं जरूर नहीं। अरे मैडम जी, अबे तुम्हारा हिसाब किताब क्यों चले? अजीत थोड़ो क्लोटो छे पर मड़ी जस मड़ू जोइए। संस्कारी अने भणेली स्त्रीओ पति ने चाय धरता कहे लो पियो। ढींचो जेवा शब्दों नो उपयोग अभण 50 बैराउज करे। शट अप एंड ड्रिंक इट। अच्छा छे क्या अंदर, क्या अंदर बड़ा मिलो क्या अंदर जाने मत करो। क्यों जी जी आखी फेर तो तारो बाप जैसे। अरे केम बेटा जी, हिसाब किताब केम चाले छे? अबे बराबर चाले। आ तमारा वाला थी काम थयु लागे। अबे आप मेरे पता भी लेश। आ जरूर पड़े तो मांगी ले जाओ, मुझाता नहीं। हाँ अबे जरूर नहीं पड़े, आवड़ी क्यों? वडीलो स्पष्ट सूचना है हवे तमारू खातु गोपाल जी खुरदास पटेल चालशे અને મિસ્ટર પટેલે નજી રકમ રાખી મોટા ભાગની રકમ ચેકથી ઉપાડી લીધી છે। શું વાત કરો છો, પણ હાઉ ઇઝ ઇટ પોસિબલ? સાચું કહું છું અલકાબેન, આ બધું વ્હીલ અનુસાર જ થયું છે। હવે જો તમને બધું સમજાઈ ગયું હોય તો તમે જઈ શકો છો, મારે ઘણું કામ છે। માસીને પાણીમાંથી બહાર કાઢીને પૂછો છો કે તરફડે છે કે? જજ કાકા, મને સમજણ નથી પડતી મારી સાથે કઈ જાતની બનાવટ થઈ રહી છે। મારી બેંકમાં મારી સહીને બદલે પેલી જંગલી સહી। તારા બાપુના વિલમાં એવી શરત છે કે તારા પરણ્યા પછી તારો પતિ બેંક અને મિલકતનો વહીવટ કરશે। હવે કોઈ શું કરી શકે? એનો મતલબ એ જ ને કે મારી કુલ તમામ સ્થાવર અને જંગલ મિલકત પર મારો કોઈ હક નહીં। મિલકત મેળવવા માટે તો આ જંગલી સાથે લગ્ન કરવાનું નાટક કરવું પડ્યું। જો મિલકત જ ના બદલાઈ હોય તો પછી આ જંગલીને સહન કરી લેવાની જરૂર છે। સહજીવન તારા ભાગ્યમાં ન હોત તો ફાંસીનો કેદી વળી છૂટત ક્યાંથી? બગડેલી બાજી સુધારી લેવા માટે મહેનત કર, પછી તો સાચી કરામત કુદરત। તમે પણ કરી
મોટી મોટી વાતો કરી જાણે છે તારા બાબરામાં તો બૈરાની જો નથી એમ ભાઈ તેમ ના બોલલકા ના બોલ ગોપાલ તને બેક્યાથી પણ બામણો કરે છે અને તું હાથ જોડીને બેસી રહે છે તને કોણ મરત કહે ગોપાલ ને છઠ્ઠે નો ધાવણ યાદ કરાવી આવી જો ના કાઢી મૂકો તો મારું એના મોહન નહીં પત્તા પુત્રા કરડે નહીં અને ગાજતા મેઘ વર્ષે નહીં મોહન બાવડામાં બળ હોય તો કઈ કરી બતા એમ તો તું જોયા કર અત્યારે આપ ઘડીએ જો એનો ફેસલો કરી રાખું છું અલે ઉપરથી તો ધ્યાનથી જોયું કોઈ ખામી જણાતી નથી બસ નીચેથી પણ બધું બરાબર જોઈ લીધું કઈ ખામી જણાતી નથી હવે એક કામ કર પાછળ જોઈ લે હા બસ વાહે ગરબડ છે એક્ઝોસ્ટ ની પાઇપમાં લોચો ના બસ આ તો બીજો લોચો છે કામ અલા ગોપાલ તારી જાતને સમજ્યા છે શું હમણાં લોચો કરી નાખી સમજો ચંબક યસ બસ ટાયરમાં હવા વધારે ભરાઈ ગઈ લાગે છે હા જો તું વેલામાં વેલી તકે આ જગ્યા છોડી નહીં જતો રહે નહીં તો શું એમ તારા હાડકા પાંસળા ખોખરા કરી ટીંગા ટોળી કરીને ફેંકી દઈશ સમજો ચંબક યસ બસ એન્જિન ડાઉન કરવું પડશે કરી નાખીએ નીકળી તી બકરી બકરીની બકરી રહી ગઈ શકરી હતી તે શર્મીલા થઈ પાછી શકરી થઈ ગઈ અરે શેર થવા નીકળી તી બકરી બકરીની બકરી રહી ગઈ શકરી હતી તે શર્મીલા થઈ પાછી શકરી થઈ ગઈ કેવી સીધી દોર થઈ તું કેવી સીધી દોર ગરી બડી હવે ગાય થઈ તું હતી હરાયું ભોર માફ કરી જો પછી રાજ હવે બેસી કહી હું રહી હું તો પછી શકરી થઈ ગઈ એ બકરી ની બકરી રહી ગઈ શકરી હતી તે શર્મીલા થઈ પાછી શકરી થઈ ગઈ
बंद हती हवे बकरों के बकरी कहीं नहीं तू बकरी नी बकरी रही गई शकरी हती ते शर्मीला थई पाछी शकरी थई गई कफ पाउडर ले मेथी नी तू झट करी दे होई चूड़ी चांद लो ओढ़ी ओढ़नी धारण कर तू चोरी बकरी बकरी चटनी चटनी अने साथे लीलू मरचू अने कांदो हाँ ये बधु खावानी जेम मजा आवे या साहेब लोगों ने जेम टेबल ने कुर्सी पर बैसी ने जमवानी मजा नो आवे अरे खावानो नाता केटली वार अरे राम करे रोटला में भीम करे बाजी उठो ठाकुर जी घंटड़ी बगाड़ी जय अन्नपूर्णा माँ गुरु हो जा शुरू ए जंबो हाँ ले आ रोटली ने लगाड़ तारा गाले गाले अरे गुरु आजवानी क्या बात करो छो आपने तारा अने कपाड़े कोलोन वोटर ना पोता मुख्य तेरे के उलागे से ठंडू ठंडू ये उलागे से तारा घर में मने आ रही था जमाना क्या चे मारी बाड़ी बोला हो ने अलका बेन जो अलका बेन अरे बकल जंतर ये हम नहीं सामले अरे मोटा बाप नी खोटी दीकरी तू बाहर आवे छे कि हूँ अंदर आओ शू छे जंबुक यस बस लातों के भूत नी शू आछे गुरु लातों के भूत बातों से नहीं मानते नहीं मानते हाँ अरे सामर मारी साथे मारा घर में ही रहु होशे ने तो मने बरोबर जमारता शीखू पड़े समझे चल जा अंदर गरमा गरम रोटी बना मिला मने नहीं आवत हूँ जन्मे तारे मने पर दूध पीता जावड़त पची धीमे धीमे खाता पर शीखियो ने शीखी जावाशे समय आवे तारे बद्दू झक मारी ने शीखी जावा समझे चल हूँ तो सारा हाथ ती जोट लिखा चल चल ए गरम रोटी खाली थे तेल में गरम रोटी खाता था हमारा बापा एक कोई गरम रोटी नहीं मानी गरम रोटी खाओ बस अरे बस मने एक बीजो शेर याद आवे बीजो शेर समझाओ हम आए घर इनके क्या खुदा की कुदरत कभी वो हमको कभी अपने घर को देखते हैं कहीं हम कुछ ले न जाए तुम्हारा हिसाब किताब क्या चले मेहनत बहुत पड़ी पर अंत सर्वे मड़ी गई मड़ी गई करम मांगी थी ने गोड़ थोड़ी मांगी थी बस शेठानी दाजी के दाजी क्या दाजिया बगैर रसोई ना शिकाय छो दाजी एज लागनी छे जा मेहताजी ने शकरी ने कहे कि नाखे ने पलंग में ने बोला डॉक्टर ने चल झिंगे त्या त्या चल कौन जाने केम मन में कई मुंझारो थया करे छे दिल डंख्या करे छे जंबू बॉस
बनावट नहीं करो ए माटेनु कारण तमने खबर छे ने मने खबर छे शू कहो छो एज के आजे बपोरे मारा भाभी दाजा अने तमे तमारे दादागिरी देखाडवा माटे गम्मे तेम हेलफेल बोल्या ए वात तमने अत्यारे डंख्यो छे अरे बस दुनिया तमने नथी जाण पण हुं तमने सारी रीते जाणुं छुं के तो नर्या नारियल देवा छुं बार पण अंदर थी नरम माटे मन केम करो बस बार अणवो थशे भूली ना जता અંગ્રેજી માં જમાઈ ને કાયદેસર નો દીકરો અને પુત્ર વધુ ને કાયદેસર ની દીકરી કહે છે હવે આમાં મારો બાપ હોય તોય શું અને તારો હોય તો તોય શું ચૂપ કર નાલાયક એનો અર્થ એ જ ને કે આ બંગલો અને મોટર સિવાય કઈ રહેવા નથી દીધું એ પણ ક્યાં રહેવા દીધું છે હોસ્પિટલ માટે પૈસા ઓછા પડ્યા એટલે બંગલો ગીરવે મૂકીને ઊભા કરી લીધા અને બંગલો ગીરવે મૂક્યા પછી મોટરને પણ ઠૂકી મારી મહિના પછી ઉગ્રાણીવાલા આવશે અને બંગલાનો નીલામ બોલાવશે બોલ બીજું કઈ જાણવું છે જાણવા જેવું કઈ રાખ્યું છે શું નાલાયક કકડાટિયન કા મેતાજી દીધા હા માલિકના હુકમનો અનાદર થોડો થાય હા શેઠાણીની આબરૂ રાખવાની મેતાજી હવે તમારું ગાડું કેમ ચાલે છે બરાબર ચાલે છે પરમિલામાંથી સકરી થઈ ગઈ પાટલું ઉપરથી તણિયા ઉપર આવી ગઈ હરાયું ઢોર સુધરી ગયું સાહેબજી સાહેબજી બાકી મારો સસરો Yeah!
स्वर्ग सदन ना रहवासी मारा परम पूज्य समझू ससरा जी तमने मानस जेवो मानस आख ढगलो के बल राख लो मानो या ना मानो मारो ससरो सवा लाख नो हे मानस जेवो मानस आखर जगलो केवल राख नो मानो या ना मानो मारो ससरो सवा लाख नो हे ससरो करे इशारो आखनो मानो या ना मानो मारो ससरो सवा लाखनो खखड़ गए लो खटारो धीरे धीरे हाकू धीरे धीरे हाकू गरम थाय था बोनट खोली ऊपर पानी नाखू ऊपर पानी नाखू हे ढिलो नाट ये नो ठीक करू नहीं तो सवाल मारा ना मानो या ना मानो मारो ससरो सवा लाख नो जय जय ससरा जे प्रभु जय जय ससरा जे जय 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 ससरा जे ससरो सवा लाख नो जय जय ससरा जे प्रभु जय जय ससरा जे जय 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 ससरा जे दिकरी देवी दिकरी आपे मुझने दीदी आखी पाई पाई नी कमाई आपे जमाई माटे राखी हे परम पूज तमे माफ करी जो माफ करो मारी आंखों भराई आवे छे ससरा जी परम पूज तमे माफ करी जो गुनो होय जो राखनो मानो या ना मानो मारो ससरो सवा लाखनो मानस देवो मानस आखर जगलो केवल राखनो
मानो या ना मानो मारो ससरो सवा लाखनो जय जय ससराधे प्रभु जय जय ससराधे जय 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 ससराधे अरे जय 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 ससराधे जय 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 ससराधे क्षमा करो माफ करो ससरा जी माफ करो बा
નાથ નદી ના ભગવાન ને માલી થઈ ગઈ છે. દુનિયામાં તારા વગર મારું કોઈ નહીં. બોન ની દેખભાળ કરજે ને ભાઈ. બેન મારા જીવતા તને હું આજ નહીં આવત, હું નહીં આવત, નહીં આવત. ગોપાલ બધું બરાબર સમજાઈ ગયું ને? એમાં કહેવું પડે સાહેબ. આવજો. મારી બેન ને કોઈએ હેરાન કરી છે ને તો જીવતા નહીં છોડું. દવા લગાડી લેજે. કેમ બોલતા નહીં ભાભીપુર? સમજી ગઈ, મારું હમણી ભાઈ હેન્યો ગયો, એની નવાઈ લાગી નહીં. ભાઈ પર વિશ્વાસ રાખો તો મારો ભાઈ તમારો બોલો જીવ આલતાય નો અચકાય. એ તો કોક કાળ ચોગડીએ એક અજાણ આપણને બચાવવા જતા સરકારી લફડામાં ફસાયા. બાકી મારો ભાઈ તો દેવ માણસ, દેવ માણસ. બસ
હવે ભાગ્ય રેખા ફરી ગઈ છે શર્મિલા. શું કહ્યું? અરે ભૂલી ગયો, સકરી. તો ઠીક, સાચું કહું સકરી, જો તો ઘરનું કામ કરતી હોય, પતિની મુશ્કેલીઓ સમજતી હોય, એના સુખે સુખી અને એના દુખે દુખી થતી હોય તો જ શોભે. બાકી પાટલું પહેરીને રખડ્યા કરે તો હરાયું ઢોર લાગે. જવા દો ને એ વાત. હવે તો ગૃહિણી બની તમને ને ઘરને બંનેને હું સંભાળી. આવું બોલે છે ને ત્યારે સુરતી બોર જેવી મીઠી લાગે, ત્યારે ખાયા જ કરું ખાયા જ કરું, અને તને બહુ પાસમાં લઈને પ્રેમ કર્યા જ કરું કર્યા. છોડો ને હવે, તમે તો મને ભેટી નાખી. અને ફેર મને તમે બોલ્યા છો ને તોયથી હેન્ડી જઈ આવવા. તમે નહીં કહો બસ, તું કહીશ. બોલ શું કામ હતું? બાબુ એક વાત કહો, અમારા ગામમાં એક છોડી છે, એનો ધણી બે સાથે લડવા જ્યો, જ્યો તે જ્યો, આખું આખું એકલી બેઠી બેઠી રડે છે. ગંગા હું અત્યારે કોઈ પણ વાત સાંભળવાના મૂકતા નથી. આપણી પાસે કાક હોય ત્યાં લગણીની કિંમત ન સમજાય. હોય ને જતી રહે પાણી વસ્તુ ના દો. શું લાવી છે ગંગા? તમારા વલે કાંઈ નથી લાવી. એ તો અધિંગની પૈસા ના એના વલે લાવી છું. એટલી જેટલી ભૂંડી લાગતી હતી હવે સાત સંગા તો શોભે છે. બચારી એકવી ઝીંગલી રડી રડીને જેવી નામ ખાઈ ગઈ હતી. હંમેશા જોડી જ સારી લાગ, એટલી જિંદગી બહુ વર્ષની લાગ. તું મારા હાથમાંથી નહીં બચી શકે. રાત્રે તમે શું કરતા હતા અને આ બ્રીફકેસ લઈને ક્યાં જાઓ છો? જંબુક, જિંદગીમાં કેટલા સવાલો એવા હોય છે કે ના પૂછે તો સારું. બસ એક વાત પૂછું, કેટલાય વખતથી તમે આમ મનમાં ને મનમાં સળગ્યા કરો છો, એનું શું કારણ? મારી જિંદગીનો ચડો તાર જ એવો છે કે જિંદગી ઠરીઠાન થતી જ નથી. બસ જિંદગી મળી છે તો નિભાવીએ. એ મારા નસીબમાં નથી. અરે ભૂતકાળમાં હું પણ શ્રીમંત હતો,
संस्कारी घर में जन्म्यो हतो, पण कुदरतनी एक थपाटे पत्तू धूळ धाणी थई गयो। कोई ना कल्याण माटे कदम उपाड़ू छू, अने एश कुहाड़ो मारा पग में पड़े छे। जंबुक कहा जिलवाने टेवायला मारा बॉस, तमे आटलू प्रसंग साचवी लो, कमंड में उछरेला अलका भाभी ने समझावी लो। कौन समझावे जंबुक? पुरुष प्रत्येना पूर्व ग्रह थी घेरायेली अलका कदी समस्या नहीं। जवा दे हवे, ए बधु मृग जल समान छे। बॉस, तमारी मानी आशा हती कि... हाँ जंबुक, मारी मानी आशा हती कि लगन करूं, घर में बहु आवे, बाळको थाय, घणु घणु हतु, पण मारी मानी आशा पूरी न थई, अने आ फानी दुनिया छोड़ीने चाली गई। बॉस, क्या जशो? मन थाय छे कि आ घर छोड़ीने चाली जाऊं। साहब गोपाल बस एकाएक जी। साहब हूँ गंगा ने लेने गाम जाऊं छू। गाम शा माटे? पार की थापण पाछी आपी तई जवाबदारी माथी छूटवा आव्यो छू। जज साहब थोड़ू मारी बुद्धि थी, थोड़ू तमारा कहवा थी, अलका माटे जेटलू थाय तेटलू करियो। हवे तो खसी जवानु वक्त आवे छे साहेब, एटले एटले गाम जाऊं छु। मोजाओ ना अफाट रण मां नावडीने मददरिए मूकीने एकाएक चाल्या जवानु केम करता सूझ्यु? तमे मने जेल मां आवीने अलकाना भला माटे एने साथे लग्ननु नाटक करवानु कह्यु, अने मारा मौतथी कोईनु कल्याण थतुं होय तो छो थतुं, ए भावना साथे मैं हा पाड़ी, अने नसीब जोगे जेल में छूटियो। अने छूटियो सीधो पोताने गाम जवाने बदले तू अलका ना घरे आवे शा माटे? आवे हो तो मारा मौत नो लाभ लई मिलकत मेळवा मथनार ने पाठ भणाववा, पण आवीने जोयु के अलका मोहन जेवा रीढ़ा गुनेगार थी घेरायेली हती, एटले मैं अहीं रही अलका ना हितों नु रक्षण करवानु नक्की कर्युं। आजे मोहन पुलिस ना हाथ में झड़पाई गयो छे। आ सही करेला चेक साथेनी चेकबुक, एक पैसो पण वापर नथी। आ मोटर अने मकानना दस्तावेजो, सेफ कबाट अने तिजोरीनी चाबीओ, मारी शुभेच्छाओ साथे अलकाने पत्थू पाछू आपी देजो। खरेखर गोपाल, तू आ दुनियानो माणस ज नथी, कोई देवोनी दुनियामांथी कोईनो उद्धार करवा माटे अहीं आवी चढ़ेलो माणस छे, पण तारो आशय आज हतो तो पछी अलका साथे उजड़ अने क्रूर वर्तन शा माटे कर्यु? शा माटे? वेर लेवा वाघ नी जेम आप्यो हतो, अने मारी त्राड़ थी एक घबरावा लागी हती, एने अंकुश मां राखवा आबू वर्तन चालू राखवू जरूरी हतो साहेब, जरूरी हतो। गोपाल साहेब, दीकरी भूली जाओ, हवे तो समझू वरनी सारी पत्नी। खरेखर जो अलका, तारी स्वतंत्रता दापवानी मारी कोई इच्छा नहोती, पण स्त्री पुरुष एकमेक माटे सर्जाया छे ए हकीकतनु मारे तने ज्ञान करावू हतू, खराबे चढ़ेला तारा नावने किनारे लावू हतू।
જે કઈ બન્યું એ ભૂલી જાઓ, નવા જીવનની મંગળ શરૂઆત કરીએ. હા હા, એવું કરો ભાભી પુન, ભગત તો માત્ર ભાભી. ગોપાલ છોડે, અંતે સાચી કરામત કુદરત છે. ચાલ હિસાબ કિતાબ પતી ગયા. અરે પતી ગયા, ઓડિટ પણ થઈ ગયા.